લાઈન માં લાઈન માં બેહી દો તમે તાર બસ તમે બેહી દો તું બેહી દે કેટલા બેહી દો બેહી દો એ ઓ આપણા છે બેહી દો બેહી દો છોડી બધી ઉતારું હવે બસ તો નમસ્કાર ભાઈ, તમે દેખી રહ્યા છો કે મતલબ અત્યારે દિયુદર જે બોર્ડિંગ છે ને, હા બોર્ડિંગ થી ભાઈ નો કોલ આવ્યો હતો કે સાપ નીકળ્યો છે, તો અમે અહીંયા આવી ગયા છીએ અને સાપ ને મતલબ રેસ્ક્યુ કરી નાખ્યો છે. હવે અમે જઈને જંગલ ની અંદર સારી જગ્યા અને મૂકી દઈશું. તો ધન્યવાદ કહેવાનો મતલબ જે જીવજંતુ નીકળે છે અને સારી ફરજ બજાવી રહે છે કે મતલબ કોલ કરીને બોલાવે છે અને જીવને કહેવાનો મતલબ એ છે કે મારતા નથી, બરાબર. તો હાલમાં આમ ગણો તો ઘણી પ્રજાતિઓ દેખાઈ આવે છે. આપણે ગુજરાતમાં મીડિયમ 5-7 પ્રજાતિના સાપો દેખાઈ આવે છે. એવી પ્રજાતિ છે જે આનું નામ સાદી ભાષામાં નાગ કહેવાય, બરાબર. નર્મદામાં ગણો તો નાગણી કહેવાય અને આમ ગણો તો કોબરા પ્રજાતિનો કોબરા સ્નેક છે. આવી બહુ ઝેરી છે અને જે ઝેરામાંથી જે કહેવામાં આવે છે ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે, બરાબર. જે કંઈ ભાડો ગમે તે રહેઠાણ જાણે જગ્યા છે તો અમારા મોબાઈલ નંબર ઉપર કોલ કરવાનો છે. મોબાઈલ નંબર છે 1-0-67-86-90 અને પહેલાં પ્રથમ તો જે વિડીયો બનાવવાનો માધ્યમ શું છે કે મીડિયાના દ્વારા એની અંદર મોબાઈલ નંબર છે, જે વિડીયો દેખે અને મોબાઈલ નંબર એમને મળે તો આવી રીતના નીકળે તો કોલ કરવામાં આસાની થાય, અમને બોલવામાં આસાની થાય, એટલા માટે આ વિડીયો બનાવવાનો આવે છે, બરાબર. અને બીજા નંબરમાં જે અમે આ જીવ જંતુ પકડીએ છીએ, હેન્ડલિંગ કરીએ છીએ, એક જ કહેવાનો મતલબ શું છે કે જે સાપ પકડતા હોય છે એ ભય સિવાય કોઈ સાપ પકડી જ ના શકે, કેમ કે એમને માહિતી નથી હોતી ઝેરી છે કે નથી ઝેરી, ઝેરી હોય કે ના ઝેરી. પણ કહેવાનો મતલબ એના ટેલેન્ટ નો હોય કે કેળવાનો છે નથી કેળવાનો, બરાબર. અને જે અમે પકડી છે એવી રીતનું હરેક ભય વિનંતી છે કે મતલબ નહીં પકડવાનું જ નહીં, શું કે અમારે તો કાયમી નો ધંધો છે, બરાબર. દેખો આ એક કહેવાનો મતલબ કોઈ હું સ્ટેન્ડ નહીં કરતો, ખાલી બતાવું છું કે એમ છે કે અમે આસાની થી હેન્ડલિંગ કરી શકીએ છીએ, કેમ કે અમારો આમાં અનુભવ છે, અનુભવ છે નહીં કરો. તો ધન્યવાદ મિત્રો, વિડીયો પૂરો જોજો. હવે અમે આ બેગ ની અંદર પૂરી અને સારી જગ્યાએ અને રિલીઝ કરી દઈશું. ઓકે, બેગ માં નાખી દઈશ. ધન્યવાદ. શું છે કહેવાનું મતલબ રાતના દેડકાઓ ઉંદેડા વગેરે ખોરાકની તલાશમાં આવી જાય છે અને હોસ્ટેલ છે ત્યાં અહીંયા બાળકો વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને નક્કી ન કહેવાય જનાવરનું નીકળવું અને કયા ગામથી બોલાવે એનું પણ નક્કી નથી હોતું. તો જતો તો રહ્યા પણ એને એવું લાગે કે અહીંયા ખોરાક છે તો વળીને પાછો પણ આવી શકે છે અને આયા પછી મતલબ ક્યાં જનાવર જાય ક્યાં નીકળે કોઈ નક્કી નથી હોતું. કેમ છો, મજામાં બાળકો? ખુશ છો ને? હવે હું છું સ્નેક, હવે હું લઈને જંગલમાં મૂકી દઈશ, હવે તમે આરામથી રહી શકો છો, બરાબર. હા, તો આ બાળકો વિદ્યાર્થીઓ માટે એક લાઈક શેર જરૂર કરજો ભાઈઓ અને સબસ્ક્રાઇબ આપી દેજો કે સારું કામ કાર્ય થયું છે. ધન્યવાદ મિત્રો. હા, તો નમસ્કાર ભાઈઓ, તમે દેખી રહ્યા છો કે જે દિયુદર હોસ્ટેલ હતી ત્યાંથી જે કોબરા પ્રજાતિનો સાપ જે પકડ્યો હતો આ તમે જોઈ રહ્યા છો, બરાબર. અરે હવે અને રિલીઝ કરી દીધો છે. તો ભાઈઓ
તમે પર્યાવરણને બચાવવા માટે સારી સેવા કરી જશો અને સારી ફરજ બજાવી રહેશો, મતલબ કોલ કરીને સાપો અને જીવોને બચાવવા માટે બહુ સારી મહેનત કરી રહ્યા છો, એટલે ધન્યવાદ સાહેબ. બરાબર, ધન્યવાદ મિત્રો સાથ સપોર્ટ આપવા માટે. બરાબર, લાઇક શેર જરૂર કરજો ને આપણા મોબાઈલ નંબર ઉપર ફોન કરજો. મોબાઈલ નંબર છે 1107-86-960. ધન્યવાદ. અને મિત્રો, વિદ્યાર્થીઓને જોખમ ભય સાપોના ભયથી મુક્ત કર્યા એના બદલ ઈચ્છા હોય તો શેર લાઇક જરૂર કરજો. બરાબર, ધન્યવાદ.